અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોનનું કહેવું છે કે ચીન પોતાના પરમાણુ હથિયારોમાં ઝડપથી વધારો કરી રહ્યું છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં ચીન પાસે 1000 પરમાણુ હથિયારો થઈ જશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે પેન્ટાગોને પોતાના રિપોર્ટમાં ચેતવણી આપી છે કે ચીન પરમાણુ હથિયારો બનાવવાની સાથે તેનું આધુનિકરણ કરવા માંગે છે. જો કે ચીન જમીન, સમુદ્ર અને હવામાંથી છોડી શકાય તે પ્રકારના ન્યુક્લિયર ડિલિવરી પ્લેટફોર્મની સંખ્યા પણ વધારી રહ્યું છે. આ માટે તે જરૂરી માળખાનું નિર્માણ પણ કરી રહ્યું છે. ત્યારે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન દ્વારા ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ રાખવા માટે મિસાઇલ સિલો બનાવી રહ્યું છે. જમીન પરના હથિયારોમાં તે ઝડપથી વધારો કરી રહ્યું છે અને આ રિપોર્ટમાં તાઇવાન પ્રત્યે ચીનના આક્રમક વલણ ઉપર પણ ચિંતા દર્શાવાઈ છે. પેન્ટાગોનનો રિપોર્ટ કહે છે કે ભલે ચીન દુનિયા સામે શાંતિની વાતો કરતું હોય પણ તેણે પોતાના સૈન્યના ઉપયોગને ક્યારેય છોડ્યો નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.